નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે 2000નો હપ્તો ક્યારે મળશે તે અંતર્ગત માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે અને દર 4 મહિને 2000નો હપ્તો જમા કરવામાં આવશે. તો મિત્રો, આવનાર આજે 12મો 2000નો હપ્તો છે તે આપણા ખાતામાં ક્યારે આવશે અને આ ડેટા વેરિફિકેશન શું છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને 2000નો હપ્તો ક્યારે આવશે તથા આ ડેટા વેરિફિકેશનની કામગીરીમાં શું થઈ રહ્યું છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જે નિયામકશ્રી ખેતીવાડીનો લેટર છે તે જોતા જઈએ. તો મિત્રો, ખેતી નિયામકશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરનો લેટર આપની સામે રાખવામાં આવેલો છે, જે તારીખ 4/9/2022નો આ પત્ર છે, જે દરેક જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓને લખવામાં આવેલ છે. અને તેનો વિષય છે પીએમ કિસાન ડેટા વેરિફિકેશનની વીસી મારફત કરાવવાની થતી કામગીરી બાબત. તો મિત્રો, ભારત સરકારની જે પીએમ કિસાન યોજના છે તે અંતર્ગત લેન્ડ ડેટા વેરિફિકેશનની કામગીરી આગામી જે 12મો હપ્તો આવવાનો છે તે હપ્તા માટે સત્વરે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે. તો તે સંદર્ભે રાજ્યના એનઆઈસી દ્વારા ડેટા મેચિંગ કરતા ખાતા નંબર મિસિંગના કિસ્સા છે તેવા કિસ્સામાં ડેટા વેરિફિકેશન અને અપડેશનની કામગીરી ગ્રામ કક્ષાએ જે ક્ષેત્રીય સ્ટાફ મારફતે કરાવવાની જરૂરિયાત રહે છે તેવું એનઆઈસી દ્વારા જણાવવામાં આવેલ છે. તો આ પરિસ્થિતિને ધ્યાને લેતા આ કામગીરી છે તે ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર ખાતે રહેલા વીસીવી મારફતે કરાવવી યોગ્ય જણાય છે. તેથી રાજ્યના એનઆઈસી દ્વારા ડિજિટલ ગુજરાતના જે વીસી લોગિન છે તે વીસી લોગિનમાં આ ડેટાને પ્રદર્શિત કરવામાં આવશે, જેથી સંબંધિત વીસી દ્વારા આ સદર ડેટાનું વેરિફિકેશન ખાતા નંબર મારફતે ઓનલાઈન જ કરવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે આ પરિસ્થિતિને ધ્યાને લેતા આ કામગીરી વીસી મારફત કરાવવી યોગ્ય જણાય છે અને રાજ્યના એનઆઈસી દ્વારા આ જે ડેટા છે તેને ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં જે વીસીનું લોગિન આઈડી છે તે લોગિન આઈડીમાં આ ડેટાને પ્રદર્શિત કરવામાં આવશે, જેથી કરી અને વીસી દ્વારા આ ડેટાનું વેરિફિકેશન ખાતા નંબર મારફતે ઓનલાઈન કરી શકાય. તો આ પ્રમાણે જે ડેટા વેરિફિકેશન થનાર છે, કેમ કે ઘણા બધા અયોગ્ય ખેડૂતો આમાં લાભ લઈ રહ્યા છે, ઘણા બધા લોકો જે પોતે ઇન્કમ ટેક્સ ભરે છે છતાં પણ આમાં લાભ લઈ રહ્યા છે. અને આપણે અગાઉ વિડીયો પણ બનાવ્યો હતો કે ઘણા બધા ખેડૂતોની પાસે રિકવરી પણ કરવામાં આવેલી છે. તો આવા હેતુથી આ જે ડેટા છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યો છે અને તેના માટેની જે એસઓપી છે તે આ સાથે સામેલ છે. અને આ એસઓપીને અત્રેથી જે તારીખ 2/9/2022ના રોજ ઈમેલથી પણ મોકલી આપવામાં આવેલી છે. તો આ કામગીરી માટે એક સ્પેસિફાઈ એસઓપી પણ બનાવવામાં આવેલી છે અને તે દરેક જગ્યાએ મોકલવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો, અહીંયા જણાવવાનું કે જે આ વીસી દ્વારા ડેટા વેરિફિકેશન થનાર છે તેમાં વીસીને એક લાભાર્થી દીઠ 1 રૂપિયા લેખે મહેનતાણું ચૂકવવામાં આવશે. તો આમ મિત્રો, જે વીસી દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી કરવામાં આવશે તે કામગીરીની ગુણવત્તાની ચોકસાઈ છે તે ગ્રામ સેવક તથા વિસ્તરણ અધિકારી મારફતે તેની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે અને તે અન્ય લેન્ડ રેકોર્ડ આધારિત આ તમામ ડેટાનું વેરિફિકેશન કરવામાં આવશે. તો આમ મિત્રો, જે આ ડેટા વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ આ 12મો હપ્તો આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી 17/9/2022 સુધીમાં આ હપ્તો આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે જે લોકોને હજી ઈ કેવાયસી બાકી છે તે લોકો સત્વરે ઈ કેવાયસી કરાવી લે. તો આપણે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ખોલી લીધી છે. તો આપ અહીંયા જોઈ શકો છો કે હજુ પણ ઈ કેવાયસીની સુવિધા છે તે અહીંયા આપણને ઉપલબ્ધ છે. તો જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તેઓ ફટાફટ પોતાની જાતે અથવા તો તમારા ગામના ઈ ગ્રામ કેન્દ્ર અથવા
તમારી નજીકના સીએસસી સેન્ટર ખાતે જઈ અને ઈ કેવાયસી કરાવી લો, જેથી કરી જો તમારે 11મો હપ્તો બાકી હોય તો 11મો તથા 12મો હપ્તો એમ બંને મળી એક સાથે 12મા હપ્તાની સાથે જ આ તમામ રકમ આવી જાય. તો મિત્રો, આશા રાખું કે આ સંપૂર્ણ માહિતીનો આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.